નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો ઓવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઝીરો ઓવર કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં અલગ અલગ ટોપિક, મુદ્દા અને સબ્જેક્ટ નક્કી કરવામાં આવતો હોય છે, અને સબ્જેક્ટ અને ટોપિક રોજ બરોજ બનતી અલગ અલગ ઘટનાઓ પરથી લેવામાં આવતો હોય છે, અને ઘટનાઓને ધ્યાનમાં લઈને ટોપિક નક્કી કરીને અલગ અલગ એક્સપર્ટને ડિસાઇડ કરવામાં આવતા હોય છે, અને પછી ગેસ્ટ તરીકે બોલાવીને ચર્ચા કરવામાં આવતી હોય છે. અને મોટા ભાગે એવો આપણો ઇન્ટેન્ટ છે કે આ જે ટોક શો છે એના પરથી કંઈક નિષ્કર્ષ નીકળે, સમાજમાં કંઈક પોઝિટિવ મેસેજ જાય, એવો આપણો ઉદ્દેશ છે. અને સાથે જ્યારે આજના ટોપિકની હું વાત કરીશ તો હાઈકોર્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એ ભારત દેશની જરૂરિયાત છે તેવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, તેવો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ બહુપતિ રાખવાની મુસ્લિમ સમાજને છૂટ આપવામાં આવી છે, અને સાથે જ એક આદેશ એ પણ કરવામાં આવ્યો છે કે કુરાન અને અલ્લાહના સંદેશનું મુસ્લિમો ખોટું અર્થઘટન ન કરે, આ પણ એક આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આટલા મોટા અને આટલા મોટા સેન્સિટિવ ટોપિક, સાથે જ અતિ સંવેદનશીલ કહી શકાય એવા ટોપિક પર ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે જ એસએ કાદરી, કે જેઓ સામાજિક વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા રુઝાનજી, હું આપને અને કાદરીજી આપને પૂછવા માંગીશ કે ખરેખર જે આ સ્ટેટમેન્ટ આવ્યું છે આનાથી સમાજમાં, મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ તેમજ સાથે સંકળાયેલા અન્ય અલગ અલગ સમાજ, ઈસાઈ, ખ્રિસ્તી, અલગ અલગ દરેક સમાજમાં કેવો મેસેજ જશે? રુઝાનજી, આપ સૌથી પહેલા તો આપણે જે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ છીએ, જે સુપ્રીમ કોર્ટે હવે મુદ્દો ઉઠાવ્યો, કારણ કે વર્ષોથી આ મુદ્દો હતો, પણ ગવર્મેન્ટે બી લાસ્ટ ટાઈમ આપણી જે આપણે અત્યારે જે ચૂંટાઈ આવી ગવર્મેન્ટ, એને બી કહ્યું કે અમે સિવિલ યુનિફોર્મ સિવિલ કોડ લાવશું. પણ આ એટલો ડેલિકેટ મુદ્દો છે કે પોલિટિશિયન્સ આ મુદ્દાને એટલો ટચ નથી કરવા માગતા, કારણ કે દેન દે થિંક દેટ દે આર ગોઈંગ ટુ લૂઝ દેર વોટ બેંક. પણ અગર તમે એઝ અ નોર્મલ, જે ખાસ કરીને હું વુમેનની વાત કરું, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડમાં વધારે પડતા વુમેનની ઇનઇક્વેલિટીની પોઈન્ટ્સ ચાલી રહી છે, એમાં કે જે બહેનોને ઇનઇક્વેલિટી ટ્રીટ થાય છે, લઈ લો મેરેજમાં, ડિવોર્સમાં, આપણે શું કહેવાય, એડોપ્શનમાં, ઇનહેરિટન્સ એટલે વસિયત યા જાયદાદ જે મળે એમાં, એટલે એમાં બધી રીતે એ લોકોને ઇનઇક્વલ ટ્રીટ થયું છે. એટલે આ જે અગર કાયદો યુનિફોર્મ સિવિલ કોડ આવે તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે કે જે બહેનોની આપણી ઇક્વેલિટીની જે વાત કરીએ છીએ, એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, બહેનોને એક સાથે પ્લેટફોર્મ પર મૂકવાની વાત કરીએ છીએ, તો આ એનામાં બી બહુ હેલ્પ થશે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઓબ્વિયસલી મારે કેવું છે કે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ, જે અત્યારે ડિબેટ ચાલશે એટલે ખબર પડશે જ આપણને, કે આપણે આ યુનિફોર્મ સિવિલ કોડને ધર્મ જોડે બહુ લિંક કરી રહ્યા છે, કાસ્ટ, રિલિજન, અને એના લીધે આખો આ કોડ આખો ડાયલ્યુટ થઈ રહ્યો છે, અને આ કોડ કોઈ દિવસ આવશે નહીં એ રીતની એવી સ્થિતિ થઈ જાય છે. એટલે આના પોઈન્ટ ઓફ વ્યૂથી જે સુપ્રીમ કોર્ટે અત્યારે સ્ટેપ લીધો છે એક બહુ પોઝિટિવ સ્ટેપ છે. પણ મારી એવી ઈચ્છા છે, આઈ એમ શ્યોર, કે આટલું ખાલી બોલીને ચૂપ નહીં બેસે, એની આગળ જે એના જે પ્રોસિજર્સ છે, એકચ્યુઅલી પ્રોસિજર્સ થશે, કન્સલ્ટેશન થશે, પેલું શું કહેવાય, રિસર્ચ થશે, પણ એક પ્રોસેસ કરવાનું ચાલુ થશે તો આપણે કંઈક નિષ્કર્ષ પર આવશું. જે બિલકુલ, કાદરીજી શું માનવું છે આપનું, કેવો મેસેજ જશે આ નિર્ણયથી? આમાં કેવું છે કે જ્યારથી બંધારણની રચનાની શરૂઆત થઈ ત્યારથી આ મુદ્દા પર ખૂબ ડિસ્કશનો થયા છે, અને એ વખતના ભારતના ઘડવૈયાઓ, બંધારણના ઘડવૈયાઓ, એ લોકોએ કોઈક એવો વિચાર ડેફિનેટલી અમલમાં મૂક્યો છે જેથી કરીને આ આખી પરિસ્થિતિને બહુ બારીકાઈથી જોઈ શકાય. એકચ્યુઅલી સ્પીકિંગ, આ અત્યારે જે શરૂ થયું એની પાછળના ઘણા બધા કારણોનું એક કારણ છે એ આપણે બધા સમજી શકીએ છીએ કે 30 વર્ષથી કોઈ એક પક્ષની સરકાર આવી નથી, આ પહેલી વાર આવી છે લોકસભામાં. એટલે જે એક આખું જ્યુડિશિયરી તરફનું જે વલણ, જે જ્યુડિશિયરીનું જે રીતે જઈ રહ્યું છે, જે તબક્કે જઈ રહ્યું છે, એમાં ચોક્કસ અમુક સમાજને, અમુક કોમને થોડું દર્દ કે દુઃખ થશે. સવાલ એ છે કે જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે ત્યાં સુધી એક પરિસ્થિતિ એવી છે કે કુરાન એ કોઈ પણ જગ્યા ખાલી રાખી નથી. તમારે કોની સાથે મેરેજ કરવું, તમારે છૂટા થવા વખતે પત્નીનું કેટલી દરકાર કરવી, બહુપત્નિત્વની વાત ઘણા બધા લોકો બહુ ઘણી રીતે લે છે, પણ હું તમને કેટેગરીકલ સમજાવવા માંગુ છું આ બાબતને તમારા થકી દર્શકોને, કે એવું સ્ટ્રેટ વે નથી કે તમે બહુ પત્નીઓ કરી શકો. જો તમારી પત્ની કોઈ પણ રીતે અક્ષમ હોય અને તમારે ફર્ઝ કરી લો કે બીજા મેરેજ કરવા છે, તો પણ તેની સંમતિ લેવી પડે, અધરવાઇઝ એ નિકાહ થાય નહીં. આ જે અન્ડરસ્ટેન્ડિંગ નથી, અને એના લીધે શું થઈ ગયું છે કે બહાર જે બીજી કોમના લોકોને એવું લાગે છે કે એ તો ચાર બૈરા કરી શકે, પણ ચાર બૈરા કે કોણે કર્યા ને કઈ રીતે કરી શકે, સૌથી મહત્વનું એ છે.
અને ઇક્વલ રાઇટનો જ્યાં સુધી ખંબાતાબેને વાત કરી, હું માનું છું જો કુરાન બધા જ રિલિજનોમાં જેમ મેં વેદ વાંચ્યો છે એ રીતે કુરાન બધા વાંચી લે તો કદાચ સૌથી વધારે લેડીઝને વધારેમાં વધારે હક આપવાની વાત જો કોઈ રિલિજને કરી હોય તો એમ માનું છું કે ઇસ્લામ સર્વશ્રેષ્ઠ છે એમાં. સાહેબ જે કહે છે ઓકે, મેબી આઈ મીન મેં નથી કુરાન વાંચ્યું, પણ આપણા હાઈકોર્ટ કે જ્યાંથી આવ્યું છે એ લોકોએ 100% વાંચ્યું છે, અને અગર એ લોકોએ કહ્યું છે તો કંઈક વાંચીને જ કીધું હશે. સો લેટ અસ રિસ્પેક્ટ વોટ ધે હેવ સેડ. બીજી વાત કે હા, મેબી અગર તમે બહેનોને બુરખામાં રાખવાની વાત કરતા હો, એડોપ્શનની વાત કરતા હો, ડિવોર્સની વાત કરતા હો કે 3 વાર તલાક મળે એટલે ડિવોર્સ થઈ જાય, અને તમે એને કહો છો કે અમે એને બહુ એ રીતે ડિગ્નિટીને રિસ્પેક્ટ આપી છે, તો સર ધેર યુ આર રોંગ. તમારા રિલિજનમાં અત્યારે થોડા ટાઈમ પહેલા જ સર્વે થયો છે અને બહેનોને પૂછવામાં આવ્યું છે કે ભાઈ આ ટ્રિપલ તલાક કાઢો છે, તો 92% સર 92% બહેનોએ કહ્યું છે કે આને કાઢવો જોઈએ, આ ખોટી રિવાજ કે જે થયો છે અને એના લીધે બહેનોને અને કોમ્યુનિટીને નુકસાન થઈ રહ્યું છે. બીજી વાત કે અત્યારે તમે પોલીગેમી એટલે 4 લગ્નની વાત કરી, રાઈટ, તમારામાં લખ્યું છે 4 લગ્ન એક્સેપ્ટેડ છે, એ બી લખ્યું છે કે પહેલી વાઈફની સહમતિ લેવી જોઈએ, પણ સહમતિ લેવાય છે? અગર તમને બૈરું નથી ફાવતું તો ડિવોર્સ આપી દો ને, શું કામ તમે એની જો બીજી બૈરાન લાવો છો? લેટ અસ એક્સેપ્ટ ધેટ નો સર, એવું તો તમે કરી શકો છો, ના તમને 4 બૈરા જોઈએ છે ફોર વોટ એવર રીઝન, એમાં મારે અત્યારે નથી પડવું, એટલે સાહેબ તમે ધર્મ ની આડવા, મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી, ધર્મની આડમાં ખોટા કામ થાય છે મને એનો પ્રોબ્લેમ છે, ને એ રીતે તમે કહો છો કે અમારા ધર્મે બહેનોને સૌથી વધારે પ્રોટેક્શન આપ્યું છે. કયું પ્રોટેક્શન આપ્યું છે સાહેબ? 12મી વર્ષે 14 વર્ષે દીકરીઓને પરણાવી દો, જે માંડ મેન્સ્ટ્રુએશન ફેઝમાં આવી હોય, 12 અને 14 વર્ષથી તો કુંભલી ઉંમર કહેવાય સાહેબ, એની ખેલવા કૂદવાની ઉંમર હોય, ને ત્યારે તમારો લો આવી જાય કે ના પરણાવી શકીએ, આ તો કોઈ રીત છે સાહેબ? તમે એઝ અ હ્યુમન બિંગ જુઓ, તમે ધર્મ ભૂલી જાઓ, હું એમાં છું, હું ધર્મમાં હું માનું છું, પણ એવી રીતે નથી માનતી કે જેના લીધે આપણે આપણી માનસાઈ આપણી હ્યુમેનિટી બોલી જઈએ. આપણે એની વાત કરીએ તો એના માટે આ સુપ્રીમ કોર્ટ જાગી છે, હાઈકોર્ટ જાગી છે, અને એના માટે કીધું છે કે અત્યારે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે યુનિફોર્મ સિવિલ કોડ આવે. અને તમને બીજો એક્ઝામ્પલ આપી દઉં સાહેબ, તમે જે મુસ્લિમને શરિયત લો ને બધાના સોરી ફરગીવ મી, પણ જેના પોઈન્ટ્સ તમે કહી રહ્યા છો, તો તમારા જ રિલિજનમાં આપણે જે સ્ટડી કર્યું છે, જેટલું મેં સ્ટડી કર્યું છે ને જે સત્ય સ્ટડી કર્યું છે કે ટર્કી એ ટુસ્નેનિયા યા મોરક્કોમાં આ પોલીગામીનો લો એ લોકોએ કાઢી નાખ્યો છે સાહેબ. દીકરીઓના લગ્ન બંધ થઈ ગયા, થતા જમાનો થઈ ગયો વાતને, કદાચ ભરું તમે ખંભા, તમે એક મિનિટ હવે તમે મને સાંભળી લો, ડોન્ટ ટ્રેસ ફિંગર વન જસ્ટ લાઈક ધીસ, ધીસ ઇઝ નોટ ધ ડિબેટ ઓન બી ટુ પોલિટિકલ પાર્ટીઝ વેર બાય યુ શુડ કમ આઉટ વિથ ધી ફિંગર. નો, ઇટ ઇઝ નોટ, તો રેસ કરવાનો હક છે, ચૂપ બેસીને ફિંગર રેસ કરી શકો સાહેબ, સોરી, એક મિનિટ, નોટ ફેર, આપણે પોલિટિકલ, ઓ ચૂપ બેસીને ફિંગર રેસ, કારણ કે તમે ખોટું અગર મિસગાઈડ કરો તો હું, તમે જો ખોટું કહી રહ્યા છો મારા ની કહેવાનું, હું પ્રૂફ આપીશ, તમે મારે પ્રૂફ આપવાની, તમે 12 ને 14 વર્ષથી કોણ લગ્ન કરે છે, અને તમે લગ્ન સંસ્થા તૂટી ગઈ છે એના પર તમે, એક મિનિટ, થોડા દિવસ પહેલા જ આપણે હાઈકોર્ટ માં એક 12 ને 14 વર્ષથી છોકરી લગ્ન કરી, અરે એ ડબલ નેક કેસ બધા કેટલા બી દરેક માણસ થી વાત કરી શકીએ, દરેક દરેક કાસ્ટ માં થાય છે, પટેલો માં બી થાય છે, તમે અત્યારે મને ના પાડી એટલે મેં તમને કાઉન્ટર આપ્યું, મેં તમને એટલા માટે કીધું કે તમે નાના નાના કેસ, ચલો હવે આગળ વધો, નાના કેસ હાઈકોર્ટમાં ચાલ્યો, નાના એક કેસ હાઈકોર્ટમાં ચાલ્યો, અને નાનો કેસ એ કેસ, અરે યાર હાઈકોર્ટમાં તો ઘણા બધા કેસ ચાલે છે, એટ યોર કન્વીનિયન્સ, અરે હાઈકોર્ટની અંદર હજારો કેસ પેન્ડિંગ પડ્યા છે, ઘણા બી હશે કેસ,
એનો મતલબ એ નથી કે એક કેસ બહાર આવી ગયો એના ઉપરથી રૂલ વરી જાય. ના ના, રૂલ ની વાત છે જ નહીં. અત્યારે તમને કોઈ મુસલમાન બહાર વર્ષ 14 વર્ષે દર્શકોને મિસગાઈડ કરતા હતા કે રુઝન બહાર ને 14 વર્ષ હવે લગ્નો નથી થતા, એટલે મેં તમને નથી થતા એમ નથી કહેતો. ક્ષુલ્લક કેસો છે હવે, હવે નથી બહુ એજ્યુકેશન થઈ ગયા પછી આ નથી. બીજી વસ્તુ, શું ખરેખર મુસ્લિમો કુરાન અને અલ્લાહના સંદેશોનું પાલન સંપૂર્ણ કરતા હોય છે કે કેમ? એક વસ્તુ તમે સમજી લો, દરેકે દરેક રિલિજન ને દરેકે દરેક ગ્રંથ, આપણે એના પર ફૂલ્લી ચર્ચા કરી લઈએ. એક વસ્તુ બહુ ક્લિયર છે કે ભાઈ લેવું જોઈએ, ઇટ ઇઝ અ મસ્ટ. પણ મને અત્યારે જે મારો સ્ટડી છે, જેટલું મેં વાંચ્યું છે, જે રીતે હું દરેક સ્ટેટમાં જોઉં છું, અત્યારે તમે આખા ગુજરાતમાં લઈ લો ને તો ચાર પત્નીત્વના કાયદાની અંદર કે જે કંઈ બી અમને પરમિશન છે એમાં હાર્ડલી 0.001% મેલ નથી કે જેની પાસે બે વાઇફ હોય. ઓન ધ કોન્ટ્રી અત્યારે એવું છે કે ઘણા બધા બીજા રિલિજનોમાં બીજા ધર્મોમાં કેપ્ટની બી એટલી બધી જોગવાઈઓ થઈ ગઈ છે અને એટલા બધા અત્યારે કેસ ચાલી રહ્યા છે કેપ્ટના, અને એટલા બધા પ્રોબ્લેમો. હવે તો લિવિંગ રિલેશનશીપની વાત આવી રહી છે, તમે ક્યાં જશો? તમે જે, અરે હા, લીગલ થયું મને. એટલે હું શું કહું છું કે હવે શું થઈ ગયું છે કે હવે, એટલે આ બધી પ્રચલિત જે વ્યવસ્થાઓ છે આખી, એ પ્રચલિત વ્યવસ્થાઓ ધીરે ધીરે તૂટી રહી છે. તમે સમજો, અત્યારે કોઈ પણ મુસલમાનને બી કે કોઈ લેડીને પણ, અરે હું તમને ચોક્કસ કહું કે એક જમાનામાં એવું હતું કે લેડીઝ વેર નેવર એમ્પ્લોઈંગ ધેમસેલ્સ, મુસ્લિમ લેડીઝ. આજે તમે જુઓ, મુસ્લિમ સ્ત્રીઓ બાળકીઓ જે રીતે નોકરી કરી રહી છે, જે રીતે અત્યારે સમાજમાં બહાર નીકળી રહી છે, ઇવન તમને કહું કે બુરખા, હું સૈયદ ફેમિલીનો માણસ છું, મારા ત્યાં આવો બુરખો નથી. આપણે અટકાવવા માંગીશ, અને ખાસ જે પ્રમાણે અત્યારે સમય થઈ ગયો બ્રેક લેવાનો, પણ પરંતુ બ્રેક બાદ એક મહત્વનો મુદ્દો કે ખરેખર બ્રિટનમાં કે અન્ય દેશોમાં આ પ્રથા મુસ્લિમોને આપવામાં આવતી નથી, તેઓ ત્યાંના કાયદાનું પાલન કરતા હોય છે, એના પર પણ કાદરીજીની પ્રતિક્રિયા લઈશું. પરંતુ હાલ સમય થયો છે બ્રેક લેવાનો, તો લઈએ એક બ્રેક.